દિવાળી આવી રહી છે, દિવાળી માટે થઈને તમે મીઠાઈ કે પછી નમકીન મઠિયા ચોળા ભાઈ કેટલી વસ્તુઓ છે લેવા માટે જશો, એનો તમે ઘણી દુકાનોમાં જશો તો તમને જોવા મળશે ત્યાં આગળ વારંવાર યુઝ કરેલો તેલમાં કંઈક તળાતું હશે, અથવા તો તમને લાગતું હશે કે આ દુકાનમાં છે બરાબર હાઇજીન જળવાતું નથી, તો આ કિસ્સાઓમાં તમે શું કરી શકો છો અથવા તો તમારે શું કરવું જોઈએ એના વિશે વાત કરીશું આજના વિડીયોમાં. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગોર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. દિવાળી આવી રહી છે અને દિવાળી પહેલા કેટલીય જગ્યાએથી સમાચાર આવ્યા છે કે ક્યાંક નકલી મુખવાસ પકડાયો છે, ક્યાંક નકલી ઘી પકડાયું છે, તો ક્યાંક નકલી ઘીમાંથી અથવા તો ભેળસેળવાળા મટીરિયલમાંથી બનાવેલ મીઠાઈઓ પકડાઈ છે. પરંતુ આ તો કેવું છે, ત્યાં આગળ દરોડા પડે પછી ટેસ્ટ થાય એના રિપોર્ટ આવે પછી ખબર પડે. પરંતુ જ્યારે તમે કોઈ પણ જગ્યાએ મીઠાઈ ખરીદવા માટે જાઓ છો કે કોઈ નમકીન ખરીદવા માટે જાઓ છો અને પહેલી નજરે તમને એવું લાગે છે કે આ જગ્યા ઉપર બરાબર હાઇજીનનું ધ્યાન નથી રાખવામાં આવી રહ્યું અથવા તો નિયમો મુજબ આ જગ્યા નથી ચાલી રહી, તો એ કિસ્સાઓની અંદર તમે ફરિયાદ કરી શકો છો. પણ પ્રશ્ન ઉભો થાય કે ફરિયાદ કોને કરવી અથવા તો કેવી રીતના કરવી એના વિશે વાત કરીએ. તો સૌથી પહેલા તો હું તમને જણાવી દઉં કે આપણે ત્યાં ગુજરાત પબ્લિક હેલ્થ રૂલ્સ અને હેલ્થ એક્ટ પણ છે, એના અંતર્ગત જ રૂલ્સ છે 2009, એના અંતર્ગત એવું કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ જોડે ફૂડ લાયસન્સનું સર્ટિફિકેટ ના હોય અથવા તો લાયસન્સ ના હોય એ વ્યક્તિ કોઈ પણ જાતનું ફૂડ સેલ નથી કરી શકતો. તો કોઈ પણ વ્યક્તિ એવો હોય જે વિધાઉટ એની લાયસન્સ આવું કંઈ ફૂડ વેચતો હોય, પેક કરતો કે કંઈ કરતો હોય, તો એ કિસ્સાઓની સામે કાર્યવાહી થઈ શકે છે. તો પહેલું તો ચેક કરી લેજો કે તમે જે જગ્યાએથી કોઈ પણ વસ્તુ ખરીદવા જઈ રહ્યા છો ત્યાં ફૂડ લાયસન્સ છે કે નહીં, અથવા તો એ વ્યક્તિ જોડે વેચવાનું પ્રોપર લાયસન્સ છે કે નહીં. કારણ કે તમને એવું લાગશે કે આટલી વાતમાં શું જોવું છે, યાદ રાખજો તમારે તમારા પરિવારને સારી મીઠાઈ કે સારું નમકીન આપવાનું છે, ઝેર નથી આપવાનું. તમે જે વસ્તુઓ લો છો એના પૈસા આપો છો અને પૂરા પૈસા આપો છો, તો સારી વસ્તુ મેળવવાનો તમારો અધિકાર છે, એટલા માટે ખાસ તમારે આ બાબતનું ધ્યાન રાખવું છે. હવે માની લો કે તમે કોઈ પણ જગ્યાએ ગયા છો અને એ જગ્યાએ તમને ક્વોલિટી સારી નથી લાગી રહી, વારંવાર એક જ તેલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, અથવા તો ત્યાં બરાબર હાઇજીન નથી જળવાઈ રહ્યું, લોકોએ ગ્લવ્સ નથી પહેર્યા, માથા ઉપર કેપ નથી પહેરી, તો આ કિસ્સામાં એને અનહાઇજેનિક ગણાય છે. અને આ કિસ્સામાં જો FND ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જશે અહીંયા આગળ દરોડા પાડે અને ક્યાંય સેમ્પલ ફેલ જાય છે તો એ દુકાન સીલ થઈ શકે છે. એટલા માટે તમારી ફરજ બને છે આ વસ્તુ તમારે યોગ્ય વિભાગને જણાવી. તો કોને જણાવી શકો છો, તમે અમદાવાદમાં રહો છો, AMCમાં રહો છો, અથવા તો બીજી કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રહો છો, તો કોર્પોરેશનમાં સીધી ફરિયાદ કરી શકો છો. અમદાવાદમાં જાણો, અમદાવાદમાં હેલ્પલાઈન નંબર તો છે, જેની સાથે CCRS કરીને એપ્લિકેશન છે, એની અંદર જઈને તમે ફરિયાદ કરી શકો છો. વેબસાઇટ છે, એમાંથી પણ ફરિયાદ કરી શકો છો. ફરિયાદ કરશો એટલે AMCની ટીમ જે તે દુકાન પર જશે ત્યાં જઈને સેમ્પલ લેશે, એને લેબમાં મૂકશે, અને લેબમાં જો ફેલ ગયા તો દુકાન સીલ થઈ શકે છે. એટલે અમદાવાદ લો, તમે તો ખાસ CCRSમાં ફરિયાદ કરી શકો છો. એના સિવાય તમે બીજા કોઈ કોર્પોરેશન અંતર્ગત આવતા હોય, રાજકોટ હોય, જામનગર હોય, ગાંધીનગર હોય, તો તમારા લોકલ જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે એનો જે હેલ્પલાઈન નંબર હોય છે એના પર ફરિયાદ કરી શકો છો. હવે આ તો વાત કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનની, પરંતુ કોઈ એક જગ્યા એવી છે જ્યાં આગળ કોર્પોરેશન નથી રાખવું પડતું અથવા તો લોકલ બોડીઝ એટલી સક્ષમ નથી, તો એ કિસ્સાઓમાં શું કરો, એ કિસ્સાઓમાં તમે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જે છે એની વેબસાઇટ ઉપર જઈને એક ઓફિશિયલ કમ્પ્લેન લોન્ચ કરી શકો છો. એની સાથે એના જે કોન્ટેક્ટ નંબર છે એના પર કોલ કરીને પણ આગળની જે વધારાની ફરિયાદ છે તમે નોંધાવી શકો છો. યાદ રાખવું કે કોઈ પણ જગ્યાએ જો કોઈ ખરાબ ફૂડ વેચતું હોય તો એ કોઈના સ્વાસ્થ્ય સાથેના ચેડા છે. તમને એમ કે મારા શું લેવા દેવા, હું શું કામ કરું, યાદ રાખજો તમે જે જગ્યાએથી ફૂડ લેવા જઈ રહ્યા છો, જે પણ નાસ્તો લો છો, એ તમારે તમારા પરિવારને ખવડાવવાનો છે. એટલે નક્કી કરજો કે પૈસા આપીને તમારે તમારા પરિવારને સારો નાસ્તો, ક્વોલિટીવાળો નાસ્તો, કે પછી મીઠાઈઓ આપવી છે કે પછી ઝેર આપવું છે. એટલા માટે મેં તમને જેમ કહ્યું તમે ફરિયાદ નોંધાવી શકો છો. AMCમાં હોય કે પછી ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં હોય તો એ કિસ્સાઓમાં પણ તમે જશે ફરિયાદ નોંધાવી શકો છો. આશા રાખું છું કે આપણે આજનો વિડીયો ગમ્યો હશે, અને જો વિડીયો ગમ્યો તો એ કામ કરવાનું છે, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને જો આવા જ વિડીયો સાથે હું તમને મળતો રહીશ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ઉપર. Thank you.